फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બાળકોની નાની નાની ભૂખ કે લંચ બોક્સમાં ખાવાની મજા પડી જાય એવા આપણે મસાલા પાસ્તા. એક સિક્રેટ સામગ્રી વાપરી ઘરના કોઈપણ મસાલા વાપર્યા વગર બહુ ટેસ્ટી એવા શાકભાજીથી ભરપૂર આ પાસ્તા બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક પેનમાં મેં 1.5 લિટર લગભગ 6 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પાણીને ઉકળવા દઈશું. તો પાણી થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં 2 કપ પાસ્તા, કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો છો, અને આપણે પાસ્તાને ચીપકે નહીં સાથે એટલે 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ પણ ઉમેરી દઈશું. અને થોડી જ વારમાં આ રીતે આપણે પાણી ગરમ કરીને ઉમેર્યું છે એટલે પાસ્તા ઉકળવા લાગશે. હવે પાસ્તાને આપણે 8 થી 10 મિનિટ, તો વેરાયટી તમે કહી લ્યો એ પ્રમાણે ટાઈમ લાગે, તો અહીંયા 8 મિનિટ હું આ પાસ્તાને ઉકળવા દઈશ. 8 મિનિટ જેવું પાસ્તાને ઉકળતા થઈ ગયું અને પાસ્તા એકદમ સારી રીતે કૂક થઈ ગયા. ગેસની આંચ બંધ કરી હું એને ચારણીમાં કાઢી સાઈડમાં મૂકી દઈશ. હવે ઝટપટ પાસ્તાનો વઘાર કરીશું. એના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ડુંગળી એટલે કે 1/4 કપ જેટલી ડુંગળી ઉમેરી 1 થી 2 મિનિટ જેવું આપણે એને સતળી લઈશું. આ રીતે ડુંગળી સતળાઈ જાય એટલે 1/4 કપ જેટલું ગાજર, અહીંયા તમે શાકભાજીનું પ્રમાણ વધારે ઓછું તમારા બાળકો કેવી રીતે ખાય એ રીતે ઉમેરી શકો છો, અને ગમે તે ઘરમાં અવેલેબલ હોય એ પણ શાક ઉમેરી શકો. ગાજરને મેં 2 મિનિટ જેવું સાતળ્યું. હવે 1/4 કપ કેપ્સિકમ જે મેં ઉમેર્યું છે અને એને પણ આપણે 1 મિનિટ જેવું સાતળી લઈશું. 1/4 કપથી થોડા ઉપર બાફેલી મકાઈના દાણા અને એને આપણે 1 મિનિટ જેવું મિક્સ કરી દઈશું. તો બાફેલા છે એટલે એને બહુ વધારે કૂક કરવાની જરૂર નહીં પડે. અને લાસ્ટમાં તો ટમેટું ઓપ્શનલ છે, 1/4 કપથી કે 1 ટમેટું આ રીતે ઝીણું કટ કરી ઉમેરી દેવાનું મિક્સ કરી. એને પણ આપણે 2 મિનિટ જેવું થોડું ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે બધા શાકભાજી, તો લગભગ 1 થી 1.5 કપ જેટલા મિક્સ શાકભાજી તમારે એડ કરી દેવાના. હવે જે પાસ્તા છે એ બાફી અને રેડી કર્યા છે એ ઉમેરી દઈશું. તો શાકભાજી આવા સતળાઈ જાય પછી તમારે બાફેલા પાસ્તા ઉમેરી દેવાના અને પાસ્તા સાથે શાકભાજીને મિક્સ કરી દઈશું. તો આ રીતે હળવા હાથે મિક્સ કરી દેવાનું અને એકદમ પરફેક્ટ એવું આ બધું હવે કૂક થઈ ગયું છે. હવે માત્ર એક જ સિક્રેટ સામગ્રી તમે ઉમેરો એટલે તમારા પાસ્તા છે એ બનીને તૈયાર. તો એ સામગ્રી છે સ્મિથ એન્ડ જોન્સના વેરી વેરી ટેસ્ટી પાસ્તા મસાલા. તો બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો આ રીતે પાસ્તામાં મિક્સ કરી તમે આ મસાલો ઉમેરશો એટલે બહુ ટેસ્ટી એવા બનશે. તો આ 2 કપ પાસ્તા છે એટલે 2 કપ માટે 2 પેક મેં લીધા છે. તો કટ કરી અને આપણે આ પાસ્તા મસાલા ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. થોડું કોટિંગ આવે એટલે જ્યારે તમે મિક્સ કરો ત્યારે આપણે એમાં થોડું અમથું પાણી આ રીતે છાંટી દઈશું. તો મિક્સ કરતા જઈ અને ઉપર લગભગ 1 ટેબલસ્પૂન જેટલું થોડું થોડું કરી પાણી છાંટી તો આ રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ જેવું પાસ્તાને મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. તો ચલાવતા રહી આ રીતે સાતળી લેશો એટલે પાસ્તા તમારા ઘરમાં ગરમ સર્વ કરવા માટે તૈયાર છે. હવે જલ્દી જલ્દી બનાવવા હોય તો એક સાઈડ તમારે પાસ્તા બોઇલ કરવા મૂકવાના, એક સાઈડ એનો વઘાર શાકભાજીનો કરવાનો, અને પછી તમે 2 મિક્સ કરો એટલે 10 મિનિટમાં પાસ્તા તમારા બનીને તૈયાર થઈ જશે. તો ગેસની આંચ બંધ કરી અને ગરમા ગરમ પાસ્તાને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો. બહુ ટેસ્ટી એવા લીલા ધાણાથી ઉપર ગાર્નિશ કરવા હોય તો કરી અને સર્વ કરો. તો બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા પાસ્તા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.